नमस्कार બધાને ગયા પાઠની અંદર આપણે આર્થિક વિકાસ અને એ વિકાસનો મુદ્દો છે એ હજુ આપણે આગળ ધપાવવાનો છે આર્થિક વિકાસની કેટલીક સામાન્ય બાબત લગભગ જે પ્રકરણમાં આપણે જે વાત ભણવાની છે એ બધી જ વાતને આપણે શોર્ટકટની અંદર ગયા લેક્ચરની અંદર છે વાતો કરી ગયા છીએ બધી જ વાતો જે વ્યાખ્યા આપવાની હોય એના લક્ષણો આપવાના હોય એની મર્યાદાઓ આપવાની હોય આ બધી જ બાબતો જે આપણે કાલના લેક્ચરની અંદર વાતો કરી ખાસ કરીને પ્રસ્તાવના અને અર્થની અંદર એ બાબતમાં બધી જ બાબત છે મોટા ભાગની આવી જાય છે હવે આપણે થોડી એને વિસ્તૃત રીતે સમજવાનો પ્રયત્ન છે એ કરશું તો સૌથી પહેલા આજે આપણે આર્થિક વિકાસની વ્યાખ્યા પાઠ્યપુસ્તકમાં બે ત્રણ વ્યક્તિઓની વ્યાખ્યાઓ છે એ આપવામાં આવેલી છે અહીંયા આપણે બે વ્યક્તિની વ્યાખ્યા છે એ આજે સમજવાનો પ્રયત્ન કરશું તો સૌથી પહેલા એકદમ સરળ ટૂંકી અને ઘણું બધું આપણને કહી જાય એવી વ્યાખ્યા માઇકલ ટોડેરોએ આપેલી વ્યાખ્યા બહુ સરળ છે એકદમ શોર્ટ રીતે યાદ પણ રહી જાય એવી છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે માઇકલ ટોડરોના કહેવા પ્રમાણે હવે આર્થિક વિકાસ બહુપરિમાણીય પ્રક્રિયા છે મતલબ આર્થિક વિકાસમાં એક કરતા વધારે બાબતોનો સમાવેશ થાય છે વૃદ્ધિની અંદર આપણે વાત કરી કે વૃદ્ધિની અંદર માત્ર ને માત્ર આવક કે ઉત્પાદનમાં વધારો સૂચવે છે પરંતુ આર્થિક વિકાસમાં માત્ર આવક જ નહીં માત્ર ઉત્પાદન જ નહીં એના કરતા પણ વધારે બાબતો સમજાવવામાં અથવા વધારે બાબતો લેવામાં આવે છે એટલે એક નહીં પણ બહુ પરિણામ વાળી આપડિયા પ્રક્રિયા છે એના આધારે આપણે વ્યાખ્યા આપી શકીએ આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે બીજી એક વ્યાખ્યા જીએમ મેયરે આપેલી છે જીએમ મેયર થોડી વિસ્તૃત આ વ્યાખ્યાની અંદર વાત સમજાવવામાં આવી છે કેમ કે આ વ્યાખ્યા સમજશું તો આપણને વિકાસની પ્રક્રિયા છે વધારે સારી રીતે સમજાઈ શકશે એટલા મારી દ્રષ્ટિએ આ બે વ્યાખ્યાઓ છે આપણે સારી રીતે આવડવી જોઈએ હવે બીજી વ્યાખ્યા જોઈએ એમાં કેટલાક શબ્દો આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે જો પ્રક્રિયા છે તો આપણે અગાઉ પણ સમજી ગયા આ પ્રક્રિયા કેવી છે તો કે એ પ્રક્રિયા એવી છે કે જે પ્રક્રિયા હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય એનો મતલબ દેશમાં ગરીબીનું પ્રમાણ વધે નહીં બીજી બાબત આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે એટલે કે આવકની વહેંચણી બધાયને સમાન મળે આવકની વહેંચણી અસમાન ન થાય તેવી શરતોના આધારે તેવી શરતોને આધીન રહી અને જો માથાદીઠ આવક વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી દેશમાં જો વધારો જન્માવે તો એવી પ્રક્રિયાને આપણે શું કહેશું આર્થિક વિકાસ આર્થિક વિકાસ જીએમ મેયરની વ્યાખ્યા પ્રમાણે કે દેશની અંદર ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય અને આવકની વહેંચણી વધારે અસમાન ન બની જાય આવકની વહેંચણી અસમાનતા એટલે શું તો કે કેટલાક લોકોને ખૂબ ઓછી આવક મળે કેટલાક લોકોને ખૂબ વધુ આવક મળે આના કારણે દેશની અંદર ગરીબ વધારે ગરીબ બનતા જાય પૈસાદાર વધારે પૈસાદાર બનતા જતા હોય છે માટે આપણે આર્થિક વિકાસ એને કહી શકશું કે ગરીબીનું પ્રમાણમાં વધારો ન થાય આવકની અસમાનતા પણ વધારો ધારણ ન કરે અને એવી શરતોના આધારે જો દેશની અંદર આવકમાં રાષ્ટ્રીય આવકમાં માથાદીઠ આવકમાં વધારો થતો હોય તો એને આપણે કહેશું આર્થિક વિકાસ કેમ કે આવકમાં વધારો તો જરૂરી છે જ વિકાસની અંદર પણ આ આવકનો વધારો એવો ન હોવો જોઈએ કે દેશની અંદર ગરીબ લોકો ગરીબ બનતા જાય અને પૈસાદાર લોકો પૈસાદાર બનતા જાય એટલે કે ગરીબી પણ ન વધવી જોઈએ આવકની અસમાનતા પણ ન વધવી જોઈએ આવી શરતોને આધારિત જો માથાદીઠ આવકમાં વધારો થતો હોય
तो એને આપણે કહેશું આર્થિક વિકાસ। આ બે વ્યાખ્યાઓ છે એ ખાસ કરીને આપણે પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે। ક્યારે પણ વ્યાખ્યા પૂછે તો બહુ સામાન્ય રીતે આપણે ટૂંકી વ્યાખ્યા આપી શકીએ, થોડી વિસ્તૃત સમજવા માટે આપણે જીએમ મેયરની વ્યાખ્યા આપી શકીએ। હવે આપણે આર્થિક વિકાસના લક્ષણો જે આપણે કાલે અર્થ જોઈ ગયા એ અર્થમાં આપણે આર્થિક વિકાસની વિસ્તૃત ઓળખ કરાવવાની છે, એના વિસ્તૃત લક્ષણો છે સમજવાના છે કે આ લક્ષણો સમજશું એટલે આપણે હજુ આર્થિક વિકાસ છે વધારે સારી રીતે સમજી શકાશે। હવે લક્ષણોની અંદર તો કે આર્થિક વિકાસના લક્ષણોમાં પહેલું લક્ષણ આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે। કાલે પણ આપણે વાત આવી ગઈ કે આર્થિક વિકાસ કોઈ એવી બાબત નથી કે થોડો સમય ચાલી અને પછી બંધ પડી જાય, નહીં, આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, કન્ટિન્યુ ચાલે છે, ભલે એમાં થોડો ઘણો વધારો ઘટાડો થઈ શકે પરંતુ કન્ટિન્યુ ચાલતી પ્રક્રિયા છે। કઈ રીતે એની ગતિ છે તો કે ચોક્કસ દિશામાં ગતિ કરે છે, આર્થિક વિકાસ ચાલે છે, આગળ ધપે છે, વધે છે અને ચોક્કસ દિશામાં, ચોક્કસ દિશામાં એટલે આગળ જવાની દિશા ચોક્કસ હોય, ટેકનોલોજીનો દેશ હશે તો એમાં ટેકનોલોજી આધારિત વિકાસ હશે, ખેતી પ્રધાન દેશ હશે તો એની અંદર ખેત આધારિત વિકાસ હશે, એટલે જે દિશા પકડશે એ દિશા તરફ ચોક્કસ દિશામાં આગળ વધશે નિયત ક્રમમાં, ક્રમિક, એવું નથી કે ઓચિંતાનો ઝડપી વિકાસ થઈ જાય અને પછી સાવ બંધ થઈ જાય અથવા તદ્દન બંધ થઈ જાય, આવું નહીં, ક્રમિક સતત ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં પણ ધીમી ગતિમાં। ગતિ કેવી છે એની? ધીમી ગતિ છે, એકદમ ઝડપથી એવું ન બની શકે, ક્યારેય શક્ય નથી કે આર્થિક વિકાસને આપણે ઝડપથી બનાવી શકીએ, ઝડપથી આર્થિક વિકાસ કરી, હા કદાચ વૃદ્ધિ છે એ આપણે ઝડપથી કરી શકીએ, દેશની અંદર આવકનું પ્રમાણ વધારવું હોય તો આપણે કદાચ કોઈ એવો પ્રયત્ન કરીએ કે ઝડપથી આવક વધી જાય, પરંતુ આવક વધવાની સાથે ગરીબી પણ ના ઘટે, અસમાનતા પણ ઊભી ન થાય, જીવનધોરણ પણ સુધરે, આ બધું જ કરવું એ ખૂબ ધીમી પ્રક્રિયા છે। એટલે ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી ગતિએ પણ મજબૂત છે, મજબૂત એટલા માટે કે એ પ્રક્રિયા એકદમ મજબૂત રીતે ધીમે 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 આગળ વધે છે, એને થોડ સામાન્ય રીતે આપણે એને અટકાવી પણ નથી શકતા અને સામાન્ય રીતે આપણે એને ઝડપથી આગળ પણ ધપાવી શકતા નથી। એટલે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે ને, ચાલવાનો ક્રમ ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી ગતિએ પરંતુ મજબૂત રીતે આ પ્રક્રિયા છે આગળ વધે છે। હવે આ જે ગતિ કરે છે તો કે ગતિ કરવાની શરૂઆત, વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે પરંતુ જાળવી રાખવાનું કામ મુશ્કેલ છે, આ વાત પણ ધ્યાનમાં લેજો ખાસ, વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું સરળ છે પણ એને લાંબો સમય સુધી જાળવી રાખવું એ ઘણું બધું અઘરું છે। કદાચ આપણે કોઈ વિકાસની પ્રક્રિયા, દાખલા તરીકે ગરીબી દૂર કરવાનું અભિયાન ચલાવીએ, ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરશું તો આપણે શરૂઆતની અંદર કોઈ પણ કાર્ય શરૂ કરશું ત્યારે સારો એવો પ્રભાવ પડશે એનો, પણ આ તો લાંબી પ્રક્રિયા છે, મજબૂત પ્રક્રિયા છે, એટલે લાંબા સમય સુધી વિકાસની પ્રક્રિયાને જાળવી રાખવી એ મુશ્કેલ છે। એ જ રીતે વિકાસની પ્રક્રિયામાં શરૂઆતમાં એ ઝડપી છે પરંતુ સમય જતાં એ ધીમી પડે છે, વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી છે, ધીમે 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 પછી જેમ જરૂરિયાત ઓછી થતી જાય એમ એની પ્રક્રિયા ધીમી પડતી જાય છે, શરૂઆત એકદમ ઝડપથી થશે, કોઈ પણ આપણે દાખલા તરીકે ગરીબી દૂર કરવાની હોય, અસમાનતા દૂર કરવાની હોય, સમાજ સુધારો લઈ આવવાનો હોય, ટેકનોલોજી બદલવાની હોય, કોઈ ગુણવત્તામાં સુધારો કરવાનો હોય તો શરૂઆત એની ઝડપથી કરી શકશું, પછી ધીમે ધીમે, કેમ કે અમુક વસ્તુની અમુક હદ પછી અમુક મર્યાદાઓ આવતી હોય અને એના કારણે એ પ્રક્રિયા છે એ ધીમી બનતી હોય છે, માટે આપણે કહી શકીએ કે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી અને સમય જતાં કઈ બની જશે?
धीमी प्रक्रिया बनी जैसे आ आपने पहला लक्षण नी बात करी बरो सतत चालती प्रक्रिया छे ने चालती प्रक्रिया नी अंदर एनी जे चालवानी गति छे ए आ रीते रहेशे। पछीनो लक्षण छे परिमाणात्मक अने गुणात्मक छे। विकास केवी प्रक्रिया छे काले पण बात करी गया आपणे परिमाणात्मक पण छे अने गुणात्मक पण छे કેમ કે એની અંદર પરિણામ પણ દર્શાવવામાં આવે છે સાથે સાથે મતલબ ગુણવત્તાની અંદર પણ ફેરફાર થયો એ ધ્યાનમાં લેવામાં આવે છે। હવે પરિમાણાત્મક ને ગુણાત્મક બંને છે વૃદ્ધિ કેવી છે માત્ર પરિમાણાત્મક છે જ્યારે વિકાસ પરિમાણાત્મક તો છે જ પરંતુ ગુણાત્મક પણ છે। હવે પરિમાણાત્મક ને ગુણાત્મકમાં દાખલા તરીકે ઉત્પાદનની અંદર વધારો થયો तो ये परिमाणात्मक थयु सारी बाबत कहेवाय विकासनी बाबत कहेवाय देशनी अंदर उत्पादन वध्यु पण ए उत्पादननी अंदर जो गुणवत्ता पण सुधरे तो एने कहेवाय गुणात्मक। एटले परिमाणात्मक अने गुणात्मक बन्ने प्रकारनु परिवर्तन छे पण बन्नेमांथी वधु कोण तो एना माटे आपणे कहेशु के परिमाणात्मक करता गुणात्मक परिमाण परिवर्तन छे ए वधारे छे। नहीं आपने बीजी बाबत ऊपर स्पर्श थया के विकासनी प्रक्रिया में परिमाणात्मक गुणात्मक बन्ने प्रकारना परिवर्तन थाय छे परंतु एनी अंदर परिमाणात्मक करता गुणात्मक परिवर्तन वधारे छे। हवे आपणे त्रीजी बाबत ऊपर जशुं विकासनी प्रक्रिया में मांगमां परिवर्तन आवे छे देशनी अंदर तमाम प्रकारनी चीज वस्तुओ छे एनी मांग बदलाय छे। આપણે માંગ રેખા અને માંગનો નિયમ ને વાત તો આપણે ભણી ગયા છે વસ્તુઓની માંગ આ માંગની અંદર ફેરફાર થાય છે ફેરફાર થવાનું કારણ શું ફેરફાર કઈ રીતે થાય છે તો કે વિકાસ થશે સ્વાભાવિક છે વિકાસ થાય એટલે દેશમાં આવક વધી એનો મતલબ લોકોની આવક વધી જ્યારે પણ લોકોની આવક વધે પછી લોકોની રુચિ પણ બદલાય સ્વાભાવિક છે કોઈ માણસની પહેલા આવક છે ઓછી હોય ત્યારે માણસની જે વસ્તુની માંગ હોય રુચિ હોય પરંતુ જેમ જેમ લોકોની આવક વધતી જશે એમ લોકો છે હવે નવી નવી વસ્તુની માંગ કરતા જશે એટલે આવક વધે એટલે રુચિ બદલાય એટલે માંગ બદલાય। દાખલા તરીકે દેશમાં ગરીબીની સ્થિતિ હોય તો ગરીબ લોકોની વસ્તુની માંગ કેવી હોય તો કે શરૂઆતમાં પ્રાથમિક વસ્તુની માંગ વધશે અને પછી શું થશે તો કે મોજશોખની વસ્તુની માંગ વધશે। માંગ બદલાય કઈ રીતે આવક વધી રુચિ બદલાય એટલે માંગ બદલાય પરંતુ કેમ બદલાય છે તો એના માટે આપણે કહી શકીએ કે ભાઈ શરૂઆતની અંદર પ્રાથમિક વસ્તુની માંગ વધારે રહેશે દેશમાં ગરીબીની સ્થિતિ હોય તો સામાન્ય માણસ છે ઓછી આવકવાળો માણસ છે જે વસ્તુ કેમ કે એ માત્ર અનાજ કપડાં અને ખોરાક પોશાકની માંગ કરશે પણ ધીમે ધીમે એમની આવકમાં વધારો થયો વિકાસ થયો દેશમાં દરેક લોકોની આવક વધશે એટલે હવે ગરીબ માણસ જે નબળી સ્થિતિમાં જીવતો હતો એ પણ હવે વધારે સારું જીવન જીવવા માટે મોજશોખની વસ્તુઓ પણ ખરીદવા લાગશે એટલે હવે એની રુચિ બદલાય આવક વધી એટલે મોજશોખની વસ્તુ પણ ખરીદશે એટલે શરૂઆતમાં પ્રાથમિક વસ્તુની માંગ વધે છે અને પછી મોજશોખની વસ્તુની માંગ વધે છે। આ રીતે વિકાસની પ્રક્રિયાની અંદર માંગમાં પરિવર્તન આવતું હોય છે। પરિવર્તન પછી ચોથી બાબત ખૂબ મહત્વની શ્રમની ગતિશીલતા વધે છે બહુ શોર્ટકટ વાત છે શ્રમની ગતિશીલતા વધે છે। હવે શ્રમની ગતિશીલતા એટલે શું શ્રમ કરનાર શ્રમિક હું અત્યારે જે મેં બોલી રહ્યો છું તો અત્યારે હું શ્રમ કરી રહ્યો છું તમે વિડિયો જોઈ રહ્યા છો તમે પણ એક પ્રકારનો શ્રમ કરી રહ્યા છો શિક્ષણ કાર્ય છે એ પણ એક પ્રકારનો શ્રમ છે। દેશમાં જો વિકાસ થશે તો શિક્ષણનું પ્રમાણ વધશે કેમ કે વિકાસની પ્રક્રિયામાં શિક્ષણ પણ ખૂબ જરૂરી છે દેશમાં શિક્ષણમાં વધારો થાય બધી સુવિધાઓમાં વધારો થાય તો જ વિકાસ કહેવાય એટલે વિકાસની પ્રક્રિયામાં શિક્ષણ વધશે અને શિક્ષણ વધે એટલે શ્રમની ગતિશીલતા વધે કેમ કે જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધશે એમ વ્યક્તિ ગતિશીલતા એટલે વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનો વ્યવસાય કરવા જાય પોતાની મહેનત કરવા જાય તો એને શ્રમની ગતિ થઈ એમ કહેવાય એ પછી પોતાની મહેનત પોતે બીજી જગ્યાએ જઈને મહેનત કરશે
પોતાની આવડતનો ઉપયોગ અન્ય જગ્યાએ જઈને કરશે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ શ્રમ છે જાય છે આવું ક્યારે વધારે બને તો કે શિક્ષણ વધે એટલે વધારે બને એક આપણે વાત જોઈએ કે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું ત્યારે મોટા ભાગના લોકો કે જે અભણ લોકો માત્ર ને માત્ર ગામડાની અંદર પોતાના પરંપરાગત વ્યવસાય અને કુટુંબની અંદર રોકાયેલા રહેતા હવે તમે જોવો છો સમાજની અંદર ધીમે ધીમે શિક્ષણનું પ્રમાણ વધ્યું એટલે આપણા સમાજના લોકો ભણી ગણીને કોઈ શિક્ષકમાં કોઈ એન્જિનિયરમાં કોઈ ડોક્ટરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મહેનત કરતા હોય છે અથવા ત્યાં પોતાની આવડતનો લાભ આવતા હોય છે એટલે આ રીતે શ્રમ છે એની ગતિશીલતા વધે છે વિકાસની પ્રક્રિયાની અંદર આ ચોક્કસ પ્રક્રિયા છે થતી હોય છે કે જેમાં શિક્ષણ વધે છે અને શિક્ષણ વધે એટલે શ્રમની ગતિશીલતામાં પણ વધારો થાય છે પાંચમું લક્ષણ જોશું આપણે મૂડી સર્જનમાં વધારો શિક્ષણમાં વધારો થાય શિક્ષણમાં વધારો થાય લોકોની આવકમાં વધારો થશે લોકોની આવકમાં વધારો થાય એટલે લોકો વસ્તુની માંગમાં વધારો કરશે લોકો વસ્તુની માંગમાં વધારો કરે એટલે નવા સાહસિકો આગળ આવે કઈ રીતે દાખલા તરીકે ધારો કે શિક્ષણનું પ્રમાણ નહોતું ત્યારે ઘણી બધી વસ્તુ એવી હતી જેની માંગ નહોતી હવે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તો શિક્ષણમાં ઉપયોગી ઘણી બધી વસ્તુઓ છે એની માંગ વધશે એટલે શિક્ષણમાં ઉપયોગી વસ્તુ બનાવનારા સાહસિકો બજારમાં આવશે અથવા બીજી કોઈ વાત લઈ લે ખેતીની અંદર ધારો કે પરિવર્તન થયું ખેતીની અંદર વિકાસ શરૂ થયો તો જ્યારે ખેતીમાં વિકાસ નહોતો ત્યારે ખેતીની અંદર કોઈ સાધનોની માંગ નહોતી હવે ખેતીમાં આધુનિકતા આવી વિકાસ થયો એટલે ખેતમાં ખેતી કરવા માટે જે સાધનો વપરાય છે એ સાધનોની માંગ વધશે એ સાધનોની માંગ વધાય દાખલા તરીકે ખાતર સુપર બિયારણ યંત્ર આ બધી વસ્તુની માંગ વધશે તો એ બધી વસ્તુ બનાવનારા સાહસિકો ઉદ્યોગ માલિકો અથવા આવી બધી વસ્તુ બનાવવાના નવા સાહસિકો બજારમાં આવશે અને એવા નવા સાહસિકો બજારમાં આવશે એટલે મૂડીસર્જનનું પ્રમાણ એ લોકો મૂડીસર્જન કરશે મૂડીરોકાણમાં પણ વધારો કરશે આ રીતે દેશની અંદર વિકાસની પ્રક્રિયામાં મૂડીસર્જનમાં પણ વધારો થાય છે અને છઠ્ઠું લક્ષણ ટેકનોલોજીમાં ફેરફાર થાય છે દેશની અંદર ટેકનોલોજી બદલાય છે અને બહુ શોર્ટ રીતે આપણે કેવું હોય તો જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજી આવશે દેશની અંદર વિકાસની પ્રક્રિયા થતી હશે તો જે પરંપરાગત જૂની જૂનવાણી ટેકનોલોજી છે એની જગ્યાએ નવી ટેકનોલોજી આવશે દાખલા તરીકે સામાન્ય રીતે આપણે વિકાસ નહોતો થયો ત્યારે પરંપરાગત યંત્રનો ઉપયોગ કરતા ખેતીની વાત આવે તો ખેતીની અંદર લાકડાના હળનો ઉપયોગ થતો આજે આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા થયા છીએ એટલે લાકડાના હળની જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ થયો એ ટેકનોલોજી બદલાય ઘણી બધી વસ્તુની અંદર ટેકનોલોજીમાં ફેરફાર થયા છે આપણે ઘણી બધી વાતો એવા ઉદાહરણો છે એ અઢળક લઈ શકીએ તો વિકાસની પ્રક્રિયાની અંદર ટેકનોલોજીમાં ફેરફાર થાય છે એટલે કે ટેકનોલોજી બદલાય છે આપણને ઉદાહરણ આપ્યું અગ્નિ પાણી આધારિત ટેકનોલોજીની જગ્યાએ લોખંડ કોલસો આધારિત ટેકનોલોજી આવશે અગ્નિ પાણી એટલે કુદરત ઉપર આધારિત પરંપરાગત રીતે માત્ર ને માત્ર શરૂઆતની અંદર જ્યારે દેશની સ્થિતિ નબળી હોય ત્યારે આપણે માત્ર ને માત્ર કુદરત ઉપર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે માત્ર અગ્નિ પાણી આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય સાદા યંત્રો બધી જે કંઈ યંત્રો હોય બધા એકદમ સાદા સરળ હોય છે પણ ધીમે ધીમે લોખંડ કોલસા આધારિત ટેકનોલોજી ઓટોમેટિક યંત્ર આવશે લોખંડના મોટા મોટા ઓઝારો આવશે એટલે એમાં બધું આવી જાય ઉદ્યોગ તમામ પ્રકારના ઉદ્યોગો તો ટેકનોલોજીમાં ફેરફાર તો કે જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજી આવશે અથવા જૂની ટેકનોલોજી એટલે અગ્નિ પાણીની ટેકનોલોજી અને એની જગ્યાએ નવી ટેકનોલોજી એટલે લોખંડ કોલસોની ટેકનોલોજી છે એ દેશની અંદર આવશે છેલ્લું લક્ષણ માત્ર સિંગલ વાક્યની અંદર આપણે સમજવાનું છે અને ખૂબ આશાસ્પદ અને આપણા માટે સારી બાબત કહેવાય
કે વિકાસની પ્રક્રિયામાં દરેક દેશ છે દોડધામ કરતા હોય છે, સતત ને સતત દોડધામ કરવાના કારણે અમુક હદ પછી વ્યક્તિ દેશ કે કોઈ પણ પ્રક્રિયા છે એ ખરેખર થાકી અને બંધ થઈ જતી હોય, પણ વિકાસની પ્રક્રિયાની અંદર આવું નથી. વિકાસની પ્રક્રિયા અમુક તબક્કા બાદ સ્વયંભૂ બને છે. હવે એને તમારે આગળ વધારવા માટે કાંઈ પ્રયત્ન કરવો પડશે નહીં, કે વિકાસની પ્રક્રિયા અમુક તબક્કા બાદ સ્વયંભૂ બને છે. સ્વયંભૂ એટલે પોતાની રીતે. આપણે કોઈ વસ્તુ બનાવીએ ચલાવીએ તો આપણે એમાં મહેનત કરીએ, ઘણો બધો પ્રયત્ન કરીએ, પછી ચાલતી હોય, પછી એની રીતે ચાલ્યા રાખે. આ પ્રક્રિયા પણ કેવી છે? સ્વયંભૂ બનશે, પણ શરત એ છે શરૂઆતમાં નહીં, અમુક તબક્કાઓ પછી. પ્રયત્ન સતત ને સતત આપણે પ્રયત્ન કરીએ દેશની અંદર વિકાસ કરવા માટેના, તો ઘણા બધા પ્રયત્ન અમુક તબક્કાઓ પછી, કેટલા તબક્કા એ દેશની સ્થિતિ ઉપર આધારિત હોય, અમુક સમય સુધી તમારે વિકાસ કરવા માટે પ્રયત્ન કરવો પડશે, પણ અમુક સમય પછી તમારે પ્રયત્ન કરવો પડશે નહીં, કેમ કે પ્રક્રિયા સ્વયંભૂ બની જશે એટલે પોતાની રીતે એમ ને એમ આગળ ને આગળ ધીમી ધીમી ગતિએ ચાલ્યા જ રાખશે. હવે કોઈ પ્રયત્ન કરવાના રહેશે નહીં. એટલે છેલ્લું સાતમું લક્ષણ આપણે કહી શકીએ કે અમુક તબક્કાઓ બાદ વિકાસની પ્રક્રિયા પોતાની રીતે સ્વસંચાલિત અથવા સ્વયંભૂ બને છે. આ રીતે આપણે અહીંયા સાત લક્ષણોની વાત કરી, જેના લીધે આપણે લગભગ હવે વિકાસને, વિકાસથી આપણે સારી રીતે પરિચિત થઈ ગયા. કેમ કે વિકાસ શબ્દ બહુ વિસ્તૃત છે, આમ તો ઘણી બધી બાબતો હજુ આપણે એના વિશે ભણવાની છે, પણ હવે આની આ બધી જ વાતો છે ને એને આપણે થોડી વિસ્તારપૂર્વક સમજવાની છે. તો ઘણા બધા વખાણ આવ્યા, સારી બાબતો આવ્યા, ઘણા બધા વખાણ કર્યા, લક્ષણોની ઘણી બધી બાબતો આવી કે વિકાસની પ્રક્રિયા ખૂબ સારી છે, આવી છે, તેવી છે, આ વધે છે, તે વધે છે, આવક વધે, માંગ વધે, ગુણવત્તા સુધરે, ઘણા બધા પ્રયત્નો, ઘણી બધી સારી બાબતો જોઈ, પણ છતાં જો આપણે એની મર્યાદાઓ આપવી હોય તો, જેમ આપણે વૃદ્ધિની કેટલીક મર્યાદાઓ આપી છે, તો અહીંયા છતાં જો કેટલીક મર્યાદાઓ એની નબળાઈ આપણે બતાવવી હોય તો મર્યાદાઓ આપણે ત્રણ આપી શકીએ. વિકાસની પણ કેટલીક મર્યાદાઓ છે, કેમ કે દરેક વ્યક્તિ, દરેક વસ્તુ, દરેક બાબત, દરેક પ્રક્રિયા સર્વે સર્વા હોતી નથી. દરેકની જો આપણે મર્યાદા ગોતવી હોય તો એ મર્યાદાની અંદર કંઈક ને કંઈક થોડી ઘણી, જો આમ તો ખૂબ સારી પ્રક્રિયા છે વિકાસની પ્રક્રિયાની, ખરેખર મર્યાદાઓ હોવી જ ના જોઈએ, પણ છતાં જો આપણે ખૂબ નાની બાબતો કહી શકાય એવી થોડીક નબળી બાબતો, જેને આપણે અહીંયા ત્રણ વાક્યમાં રજૂ કરશું, કે આર્થિક વિકાસ છે એ માનવ પ્રગતિનું સાચું માપદંડ બની શકતું નથી. આર્થિક વિકાસની અંદર આપણે જોયું કે આર્થિક વિકાસમાં માનવ પ્રગતિ થાય છે, દેશની સ્થિતિ દર્શાવે છે, માનવ પ્રગતિ દર્શાવી શકે છે, પરંતુ માણસની પ્રગતિનું સાચું માપદંડ છે એ આપણને આર્થિક વિકાસ ચોક્કસપણે બતાવી ના શકે. કેમ કે માણસનો વિકાસ કેટલો થવો જોઈએ અને કેટલો થયો છે આના માટે કોઈ ચોક્કસ માપ નથી. એટલે માનવ પ્રગતિ છે એ કેટલી ખરેખર થવી જોઈએ એનું કોઈ ચોક્કસ માપ નથી. માટે આપણે કહી શકીએ કે ભલે આર્થિક વિકાસ ખૂબ સારો છે, દેશની સ્થિતિ દર્શાવે, દેશની પ્રગતિ દર્શાવે છે, પરંતુ સાચી રીતે માનવ પ્રગતિનું ચોક્કસ માપદંડ આપણે એને ના કહી શકીએ. બીજું, માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપી શકાતો નથી. જો અહીંયા આપણે કહીએ છીએ માપી શકાતો નથી, આપણે નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે આર્થિક વિકાસને માપવાનો પ્રયત્ન કરવાનો છે, પરંતુ બહુ ચોક્કસ રીતે એને માપી શકાતું નથી. કેમ કે એની અંદર જે જે બાબતો આપવામાં આવી છે, કે દાખલા તરીકે વૃદ્ધિ હોય તો વૃદ્ધિને માપી શકાય, કેમ કે આપણે આગળ પણ વાત કરી છે કે વૃદ્ધિને માપી શકાય છે, કેમ કે વૃદ્ધિમાં માત્ર ને માત્ર ઉત્પાદન અને આવકમાં વધારો થાય છે. એટલે ઉત્પાદન કેટલું વધ્યું, તો કે આટલા રૂપિયા કે આટલા નંગ વધ્યું છે. આવક કેટલી વધી, તો કે આટલા રૂપિયા, એને ચોક્કસ માપ કાઢી શકાય છે. પરંતુ આર્થિક વિકાસની અંદર, તો કે આર્થિક વિકાસનું આપણે ચોક્કસ માપ કાઢી શકીએ નહીં, કેમ કે આર્થિક વિકાસની અંદર માનવ પ્રગતિ સમાઈ શકે છે. માનવ પ્રગતિને કઈ રીતે માપ,
માણસનો વિકાસ કેટલો થયો એ આપણે માપી શકીએ નહીં। વૃદ્ધિની અંદર ઉત્પાદન કેટલું થયું એકમમાં માપી શકશું, એને નાણામાં માપી શકશું, આવક કેટલી વધી રૂપિયામાં માપી શકશું, બરાબર દેશમાં સ્થિતિ। પરંતુ માણસની પ્રગતિ કેટલી થઈ આ માણસની પ્રગતિ માપવા માટેનો કોઈ એકમ નથી કે માણસની આટલા રૂપિયા પ્રગતિ થઈ કે માણસની આટલા નંદ પ્રગતિ થઈ, કેમ કે એનું કોઈ માપ જ નથી। એટલા માટે આપણે આર્થિક વિકાસને આપણે કોઈ માપદંડ વડે માપી શકાતું નથી, આ એની મર્યાદા કહી શકીએ। અને છેલ્લી વાત જે ખરેખર આપણા દેશને પણ લાગુ પડે છે કે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું ચોક્કસ કહી શકાય નહીં। આપણે જોયું કે ઘણી બધી વાત વિકાસની કરી ગયા, તો વિકાસની પ્રક્રિયાની અંદર લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે, આવક વધે, ઉત્પાદન વધે, શિક્ષણ વધે, બધી જ બાબતોમાં વધારો થાય, માર્ગમાં પરિવર્તન આવે, નવી ટેકનોલોજી આવે, અને એના કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે। પરંતુ આવો સુધારો થાય જ એવું કહી શકીએ નહીં। શા માટે? તો કે આપણે ભારત ઘરનું જ ઉદાહરણ છે, ભારત દેશ વિકાસશીલ છે એનો મતલબ વિકાસ કરી રહ્યો છે, આવું આપણે કહીએ છીએ, માનીએ છીએ, અને વર્ષોથી આપણા આર્થિક બાબતમાં આર્થિક અર્થશાસ્ત્રની અંદર કેવા વાતો આવે છે। પર તો જો વિકાસ થઈ રહ્યો હોય તો દેશની અંદર ગરીબીનું પ્રમાણ હોવું જોઈએ નહીં। આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ બિલકુલ નથી, તો કે એવું તો નથી, આપણા દેશની અંદર પણ ગરીબીનું પ્રમાણ હાલમાં ઘણું મોટું જોવા મળે છે। એનો મતલબ કે આર્થિક વિકાસના આધારે દેશમાં જીવન ધોરણમાં સુધારો થયા છે એવું ચોક્કસ ના કહી શકાય, જે પણ આપણે આર્થિક વિકાસની એક મર્યાદાઓ છે। છતાં કેટલીક મર્યાદાઓ સાથે આર્થિક વિકાસ છે એ દેશ માટે ખૂબ જરૂરી છે। આપણે અહીંયા આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એમનો અર્થ, એમની વ્યાખ્યા, એમના લક્ષણો બંનેની વાત છે આપણે કરી ચૂક્યા છીએ। તો નેક્સ્ટની અંદર બધું જ મિશ્રણ કરી અને આપણે વિકાસ અને વૃદ્ધિને તફાવત સ્વરૂપે માપવાના છે। ખૂબ જ મહત્વનો મુદ્દો છે જે આપણે નેક્સ્ટની અંદર જોશું, પરીક્ષાની અંદર વારંવાર પૂછાવા લાયક છે। પરંતુ હવે આમ જોઈએ તો તફાવત આપણે ભણી જ ગયા છીએ, આ બધું જ મટીરિયલ આપણે ભેગું કરી લીધું છે, હવે એ મટીરિયલ ભેગું કર્યા પછી માત્ર ગોઠવવાનું છે, એટલે કે વિકાસની અંદર આમ છે તો વૃદ્ધિની અંદર આમ છે। આ તફાવત સાથે આપણે પછીના લેક્ચરમાં મળશું, ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ।